नमस्कार दोस्तों, अत्यारना सौथी मोटा अने अगत्यना समाचारनी वात करीए तो वरसादनी आगाही अने वावाझोडानी अगत्यनी आगाही। भारतीय हवामान विभागे जणाव्युं हतुं के उत्तरी तमिलनाडु अने दक्षिण आंध्र प्रदेशना दरियाकांठाना जिल्लाओमां भारे वरसाद पड़ी शके छे, कारण के दक्षिण पश्चिम बंगाळनी खाड़ी परनुं डीप डिप्रेशन आगामी 24 कलाकमां चक्रवाती तोफानमां विकसित थई शके छे। તે સાયક્લોન મિચાઉંગમાં પરાવર્તિત થવાની પૂરેપૂરી સંભાવના છે। હવામાન વિભાગની માહિતી અનુસાર ડીપ ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા છે। આ પછી તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્રપ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે થઈને વહેલી સવાર સુધીમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં પહોંચી જશે। બીજી તરફ ગુજરાતમાં પણ વરસાદની આગાહીની વાત કરી દઈએ તો આગામી 24-48 કલાક ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં પંચમહાલ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્શનની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। જુદા જુદા રાજ્યોમાં ભગવો પણ લહેરાઈ ગયો છે। રાજસ્થાનમાં 114 બેઠક સાથે ભાજપ વિજયી, મધ્યપ્રદેશમાં ભાજપ 165 બેઠક સાથે વિજયી, છત્તીસગઢમાં 54 બેઠકો સાથે ભાજપ વિજયી, જ્યારે તેલંગાણામાં 64 બેઠકો સાથે INC પક્ષ વિજયી બન્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંતિમ ચરણની તૈયારીઓ ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ નિર્ધારિત રામલલ્લાના અભિષેક માટે આમંત્રણ આપવાનું શરૂ કરાયું છે। આમંત્રણ કાર્ડનો પ્રથમ ફોટો પણ સામે આવ્યો છે, જેના પરબીડિયા પર લખ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। તેમાં અંદર એક પત્ર છે જેમાં અંતમાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયના હસ્તાક્ષર પણ છે। આ કાર્ડ 6000 લોકોને મોકલવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલેશિયા જવા માગતા ગુજરાતી મુસાફરોને હવે મુંબઈનો ધક્કો નહીં ખાવો પડે। હવે અમદાવાદ એરપોર્ટ પરથી મલેશિયા સુધીની સીધી ફ્લાઇટ શરૂ કરાઈ છે। ગુજરાતના પ્રવાસીઓ માટે ગ્લોબલ કનેક્ટિવિટીમાં વધારો કરવા મલેશિયા એરલાઇન્સે અમદાવાદ અને કુઆલાલમપુર વચ્ચે વધુ એક ફ્લાઇટ શરૂ કરી છે। કુઆલાલમપુરથી MH 106 ઉપડેલી પહેલી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 9 વાગે અને 40 કલાકે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।